ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ કપડવંજના ઝુહુરભાઈ વકીલ, મુનાફભાઈ વકીલ, મુસ્લિમ વકીલો તેમજ કપડવંજના જુમ્મા મસ્જિદના મૌલવીઓ અને અન્ય મસ્જિદના મૌલવીઓ સાથે મળી ગામના અગ્રણીઓ સાથે રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે તાજેતરમાં નુપુર શર્મા અને નવીનકુમાર જિંદાલે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબની શાનમાં અઘટિત અને ખોટું નિવેદન કરી મુસ્લિમ ધર્મના લોકોની લાગણી દુભાવી દેશમાં ઇરાદાપૂર્વક કોમવાદી વાતાવરણ ઊભું કરી હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય અને માનસિક તણાવ ઉપસ્થિત કરેલ છે અને તેઓના આ પ્રકારના ગુનાહિત વર્તનના કારણે દેશમાં શાંતિ અને વ્યવસ્થાનો ભંગ કરી દેશની શાંતિ અને અખંડિતતાને જોખમ ઊભું કરેલ હોય તેઓનું આ પ્રકારનું કૃત્ય દેશના હિતમાં ના હોય તેઓને ઉપરોક્ત નિવેદનમાં અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ના બને તે માટે બંને ઇસમો સામે કાયદાકીય સખત કાર્યવાહી કડકમાં કડક સજા કરી ધરપકડ કરવામાં આવે તેવી નમ્ર અપીલ કરવામાં આવી હતી અને આવેદનપત્રમાં શાંતિના માધ્યમમાં અમલ કરવામાં આવે તેમજ કોઈ પણ ધમાલ કે ભાંગફોડ કર્યા વગર જાતિના શોરબકોર કર્યા વગર આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં આ આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી કે બંનેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે, ધરપકડ કરવામાં આવે અને તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે કે જેઓએ અગ્રણી એવા તાજેતરમાં જ નુપુર શર્મા અને નવીનકુમાર જિંદાલે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબની શાનમાં જે વિવાદિત ટિપ્પણી કરી હતી જેને લઈને સમગ્ર દેશભરમાં અને દેશની બહાર ઇન્ટરનેશનલ વિવાદ પણ સર્જાયો હતો, જેને લઈને સરકારની પણ કિરકિરી થઈ હતી, ત્યારે હવે આ બંનેઓની ધરપકડ કરવામાં આવી હતી, અપીલ કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપી અને આ માંગ કરવામાં આવી હતી મુસ્લિમ સમાજ દ્વારા અને અન્ય મૌલવીઓ સાથે મળી ગામના અગ્રણીઓ દ્વારા કપડવંજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને કડકમાં કડક સજા થઈ તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ કપડ શહેરના તમામ મુસ્લિમ સમાજની મસ્જિદોના ઇમામ સાહેબ તેમજ કપડ સમાજના મુસ્લિમ વકીલ અગ્રગણ્યો તથા સમાજના અગ્રગણ્યોએ આજરોજ મહેરબાન નાયબ કલેક્ટર શ્રી કપડનાઓને અમારા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શાનમાં નુપુર શર્મા તથા અન્ય એક પ્રવક્તાએ જે અભદ્ર ટિપ્પણી કરી એ માટે આજરોજ આવેદનપત્ર આપી અને અમારો વિરોધ જતાવેલ છે અને નામદાર નાયબ કલેક્ટર સાહેબને અમારી આ અવાજને ઉપર સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી છે અને આજરોજ અમો સર્વે નુપુર શર્મા અને નવીન જિંદાલે જે અમારા મોહમ્મદ પૈગંબર સાહેબની શાનમાં જે ટિપ્પણી કરી તેને સખત શબ્દોમાં